તો આરબીઆઈએ સતત ચોથા દિવસે વ્યાજ દરમાં વધારો કર્યો છે રેપો રેટમાં અડધો ટકાનો વધારો કર્યો છે જ્યારે વલણ વિડ્રોલ ઓફ એકમોડેશનનું યથાવત રાખ્યું છે આના ઉપર વધુ વિગત લઈએ સહયોગી વિક્રમ પાઠક પાસેથી વિક્રમ આપણી સાથે વિક્રમ આજે આરબીઆઈની પોલિસી હતી શું ખાસ હાઇલાઇટ્સ રહી છે આ પોલિસીની ની ક્રેડિટ પોલિસી પાસેથી માર્કેટને જે અપેક્ષા હતી એ મુજબ જ પોલિસી આવતી દેખાય છે ખાસ કરીને વ્યાજદરમાં પચાસ વીસ પોઈન્ટ સુધીની વૃદ્ધિ હતી પચાસ પૈસાની વૃદ્ધિ આપણને આવતી દેખાય છે એની સાથે સાથે આપણે જોઈએ તો આરબીઆઈ તરફથી એક વસ્તુ અહીંયા એ પણ કહેવામાં આવી છે કે જે પ્રમાણેનો ટ્રેન્ડ અત્યારે તેઓ જોઈ રહ્યા છે એ ટ્રેન્ડ એમના માટે થઈને અહીંયા ક્લિયરલી એ દેખાઈ રહ્યો છે કે આપણું માર્કેટ આપણી જે સિચ્યુએશન છે આપણી જે ઇન્ફ્લેશનની વસ્તુ છે આપણું માર્કેટ છે એ અત્યારે અમેરિકા અને યુરોપની અંદર જે સ્થિતિ છે એના કરતાં ઘણું સેફ અને સાઉન્ડ છે એક વસ્તુ અહીંયા ખાસ મહત્ત્વની જે નોટિસેબલ રહી એ છે કે આપણે જીડીપી ગ્રોથની અંદર વીસ બેસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે જે અનુમાન હતું સાત પોઈન્ટ વીસ ટકાનું એ આપણે ઘટાડીને સાત ટકા ઉપર લાવતા દેખાયા છે પ્લસ ફોરેક્સ રિઝર્વ આપણું જોઈએ તો એ ઓગસ્ટ બે હજાર એકવીસ બાદના સૌથી નિમ્ન સ્તરે છે પણ સ્ટીલ આપણી પાસે એટલી કેપેસિટી છે કે આપણે નવ મહિના સુધીનું નેક્સ્ટ નાઇન મંથ સુધીનું આપણે ઇમ્પોર્ટ બિલ છે એ આપણે પે કરી શકીએ છીએ તો આ એક મહત્ત્વની વાત રહી પ્લસ આરબીઆઈ અહીંયા એ પણ પ્રયાસ કરી રહી છે કે કરન્સીના ફ્રન્ટ ઉપરની જે વોલેટાલિટી આવી રહી છે એને શક્ય હોય ત્યાં સુધી તેઓ મેન્ટેન કરશે અને જ્યાં એ રૂપિયાની કિંમત છે એ એક નિયત પ્રાઇસ ઉપર એન્કર્ડ કરતા દેખાશે એટલે કે એનાથી વધારે આપણને રૂપિયાને જે છે તે નબળો પડવા નહીં દે એ પ્રકારનું સ્ટેટમેન્ટ એમના તરફથી આવતું દેખાય છે તો નેટ નેટનેટ આરબીઆઈની પોલિસી જે એક્સપેક્ટેશન હતી જે અનુમાન હતું એ મુજબ જ આવતી દેખાય છે પ્લસ અકોમોટેટિવ સ્ટાન્સ છે એના માટેનું તેમણે એમ જ કીધું છે કે કેલિબ્રેટેડ વ્યૂ એમનો રાખશે એટલે કે જેમ જેમ જરૂર પડશે એમ એમ ઓકોમોટેટીવ સ્ટાન્સ ઘટાડતા જશે કોઈ શાર્પ અહીંયા ઓકોમોટે સ્ટાન્સ જે છે એમાં બદલાવ કરતા નહીં દેખાય અને લિક્વિડિટીના ફ્રન્ટ ઉપર પણ કીધું કે સફિશિયન્ટ લિક્વિડિટી અત્યારે છે ઓલમોસ્ટ ક્રેડિટ ગ્રોથની સિચ્યુએશન ઘણી સારી છે હજુ પણ જો જરૂર પડશે તો જ્યાં લિક્વિડિટીની રિક્વાયરમેન્ટ છે ત્યાં એડ ઓન કરતા દેખાશે ને જ્યાં જરૂર છે ત્યાં તેઓ લિક્વિડિટીને ઓછી પણ કરશે તો નેટનેટ અપેક્ષા હતી બજારની ઇકોનોમિક્સની એ પ્રકારની જ આરબીઆઈ તરફથી પોલિસી આપણને રજૂ થતી જોવા મળી છે જી